રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને ત્યારે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તરમાં વરસાદનું વધારે પડતું જોર દેખાયું આગાહી છે કે આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે તેમ છે ચોમાસાનો અંતિમ રાઉન્ડ જતાં જતાં બોલાવી જમાવટ સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તરમાં વરસાદ ગુજરાતમાં પાછોતરા વરસાદે જતા જતા જમાવટ બોલાવી છે સૌરાષ્ટ્રમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડે ઘમરોડવાનું શરૂ કર્યું છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં છે ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે મહુવા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સાર્વત્રિક વરસાદથી ઓથાની ડોંગી નદીમાં ઘોડાપુર આવ્યું હતું તો મહુવાનો ખૂટવાડા ડેમ ઓવરફ્લો થયો હતો ભાવનગરના વલભીપુર ગ્રામ્યમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે ઘેલો નદી બે કાંઠે થઈ હતી દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો ભાણવડના રોજીવાડા નવાગામ ગામ ગુંદા અને મેવાસામાં વરસાદ જોવા મળ્યો હતો મોરબીના હળવદમાં ભારે વરસાદથી બોકળા બે કાંઠે થયા હતા હળવદની ખારી નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા હળવદ તાલુકામાં ગત રાત્રિના બે ઇંચથી વધુ વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે ત્યારે હળવદ તાલુકાના ઘણાંદ ગામે જે ખારી નદી પસાર થાય છે આ ખારી નદી હાલ બે કાંઠે થઈ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ તાલુકાનું જે આ ઘણા ગામ છે તેને રણમલપુરને જોડતો આ રોડ છે અને અત્યારે વોકડું બે કાંઠે થતાં અહીંયાનો વાહન વ્યવહાર ખોરવાયો છે જે પ્રકારે આપણે સામે પણ જોઈ રહ્યા છે કે વાહન ચાલકો ત્યાં પણ અટવાયા છે એટલે અહીંયા પુલ બનાવવા માટે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી સાથે જ ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત પણ કરવામાં આવી છે કે ઘણાંંદ પાસે જે આ બેઠું નાલું છે તેના પર પુલ બાંધવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને આસાની મળી રહે પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો સાથે જ હળવદ તાલુકાના ઘણાંદ ગામે રાત્રિ દરમિયાન વરસેલા ભારે પવન અને વરસાદના પગલે અગિયાર જેટલા મકાનોમાં નાનું મોટું નુકસાન થયું હોવાના સમાચારો પણ મળી રહ્યા છે પરંતુ હાલ જે પ્રકારે નદી બે કાંઠે છે જેથી કરીને વાહન વ્યવહાર અટવાયો છે બોટાદ બરવાળા અને ગઢડા પંથકમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો રાજકોટના ગોંડલ પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સુરત ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને હાલ છેલ્લા સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે અવિરત વરસાદ છે તમે સુરત જિલ્લામાં સવારથી જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને જે ઓલપા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે આ પાછો તો વરસાદ છે વરસાદને કારણે હાલ જે ડાંગર પકડતા જે ખેડૂતો છે ખેડૂતો પણ ચિંતા મુકાયા છે કારણ કે હાલ પાક જે ડાંગરનો જે પાક છે એ કંઠી બેસવાનો સમય આવ્યો છે તે સમયે વરસાદ વરસાદ વરસી રહ્યો છે જેના હાલ ડાંગર પકાવવા ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે બીજી બાજુ વડોદરાના વિશ્વામિત્રીની સપાટીમાં ફરી એકવાર વધારો થયો દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે જોર વધાર્યું હતું સાબરકાંઠાના હિંમતનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો બળવંતપુરા કંપા પીપળી કંપામાં વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા અરવલ્લીના મેઘરજ તાલુકામાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો

પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખોમાં ક્યાંક ક્યાંક વરસાદ પડતો રહેશે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દરિયા કિનારા ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડતા રહેશે એટલે તારીખ ઓગણત્રીસ ત્રીસમાંથી તડકો તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે ધીરે ધીરે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જ અને ચોમાસાની પિશી થતી જશે હાલ તો રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ તે ક્યાર સુધી ચાલશે તે માલુમ નથી ચોમાસાની વિદાય આ વખતે લાંબી ચાલવાની છે જે નવરાત્રી અને શરદ પૂનમમાં વિઘ્ન બને તેવું પણ અનુમાન છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ